હાય દોસ્તો, કેમ છો? મજામાં. આજે આપણે મારવાડી ભીંડાનું શાક બનાવશું. ભીંડા મેં મિત્રો આવી રીતે કટ કરી લીધા છે, ધોઈને લૂસીને. ડુંગળી છે, કાચું ટામેટું છે, કેપ્સિકમ છે, લીલા મરચાં નાના છે, દહીં છે, કસૂરી મેથી છે, ઘી છે, લીલી ડુંગળી છે, ચણાનો લોટ પલાળી લીધો છે, લસણ છે અને કોથમીર છે. આ રૂટિનના મસાલા છે. ચાલો મિત્રો બનાવવાની રીત ચાલુ કરીએ. ભીંડામાં થોડા મસાલા કરી લેશું. સૌથી પહેલાં થોડું મીઠું નાખીશું. લસણની ચટણી નાખીશું થોડી. થોડો પલાળેલું બેસણ નાખીશું. થોડુંક એવું સરસ્યું તેલ રેડીશું. થોડીક એવી હળદર નાખીશું. હા, તોરણ મિક્સ કરી નાખશું. મિત્રો, મેં થોડું તેલ મૂક્યું હતું અને જરી જીરું નાખ્યું હતું ચેક કરવા માટે તેલ આવ્યું છે કે નહીં એમ. આપણું તેલ સરસ આવી ગયું છે. ભીંડા મિક્સ કરેલા નાખી દઈશું. ચમચાવાળાને આપણે હલાવી લેશું. મિત્રો, મેં લાલ મરચું નથી નાખ્યું ત્યારે. હું થોડા ચીલી ફ્લેક્સ નાખીશ. મિત્રો, સરસ સજાવે હલાવી લેશું અને એકદમ લાળ જે છે એ બળી જવા દઈશું. મિત્રો, આપણા ભીંડા સરસ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અવાજ આવવા માંડ્યો છે. ગેસ બંધ કરી દઈશું. મિત્રો, તેલ આવી ગયું છે. રાઈ જીરું નાખ્યું છે, ડુંગળી લસણ નાખીશું, ત્યાં સાદા મરચાં નાખીશું. ટામેટું નાખીશું, હલાવી લઈશું. શાક આપણું શેકાઈ ગયું છે. હિંગ છે, મરચું છે, મીઠું છે અને હળદર છે. મિત્રો, મસાલા સરસ શેકાઈ ગયા છે. ભીંડા નાખી દઈશું. મિત્રો, દહીં નાખીશું. એમાં સાથે કસૂરી મેથી નાખીશું. કોથમીર નાખીશું. શાક રેડી થઈ ગયું છે સર્વ કરો.